મિત્રો આસ્થા સ્કૂલ દ્વારા આયોજિત વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ગયા બે લેક્ચરમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે શીખી ચૂક્યા છીએ. આજે આપણે સાદા ભવિષ્યકાળ વિશે સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે થોડી માહિતી મેળવીએ. જોઈએ એની ડેફિનેશન શું છે, સ્ટ્રક્ચર શું છે, કેવી રીતે ઉપયોગ થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન જોઈએ આપણે. જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે અથવા તો ભવિષ્યમાં થશે આવો શો કરવા માટે, આવો બતાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. આ માત્ર આપણી અન્ડરસ્ટેન્ડિંગ માટે, સમજવા માટે એનું નામ છે. એવી જે ડેફિનેશન છે કે ભવિષ્યકાળ, સાદો ભવિષ્યકાળ, ભવિષ્યમાં થવાની છે કે થવાની હોય આવું દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સનો યુઝ થાય છે. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર છે. સ્ટ્રક્ચર જોઈએ શું છે એમાં. તો સ્ટ્રક્ચરમાં ફર્સ્ટ ઓફ ઓલ કરતા આપણે જે આપણે બહુ કોમન શીખીએ છીએ, કોઈ પણ વિધાન વાક્ય રચના આવી જશે હંમેશા કર્તા, ક્રિયાપદ અને કર્મ. આપણે આની પહેલા બે ટેન્સ શીખી ચૂક્યા છીએ, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. તો આ ત્રણેય વચ્ચે શું ડિફરન્સ છે? તો ફર્સ્ટ ઓફ ઓલ સાદો વર્તમાન કાળ આપણે જ્યારે શીખ્યા ત્યારે માત્ર કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હતું, અથવા તો ક્રિયાપદની પાછળ એસ અથવા તો ઈએસ લાગતા હતા. જેને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખ્યા તો ત્યાં કર્તા પછી ડાયરેક્ટ ક્રિયાપદનું બીજું રૂપ આવતું હતું. સાદો ભવિષ્યકાળ છે તો કર્તા પછી તમારે સહાયકારક ક્રિયાપદ ભવિષ્યકાળમાં મૂકવા પડશે. ભવિષ્યકાળના સહાયકારક ક્રિયાપદ છે શેલ અને વિલ. શેલ વિલ બંને સાથે હંમેશા માત્ર ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, ધેન કર્મ, ધેન અધર વર્ડ જે કોમન છે એ જ રીતે. જોઈએ આપણે સેન્ટેન્સને સમજવાનો પ્રયત્ન કરીને, ટ્રાન્સલેટ કરીને. ફર્સ્ટ સેન્ટેન્સ છે, હું આવતીકાલે રાજકોટ જઈશ. તો કર્તા સો ફર્સ્ટ ઓફ ઓલ કર્તા મૂકવાનું છે, તો આઈ, ધેન શેલ વિલ મૂકવાના છે. અને શેલ નો યુઝ ક્યારે કરવો અને વિલ નો યુઝ ક્યારે કરવો? જ્યારે કર્તાના સ્થાને, માત્ર કર્તા જોવાનું છે, કર્તાના સ્થાને જ્યારે આઈ આપેલું હોય કે વી આપેલું હોય ત્યારે તમારે મૂકવાનું છે શેલ. વિલ નો યુઝ ક્યારે કરવાનો છે? જ્યારે કર્તાના સ્થાને યુ આપેલું હોય, વી આપેલું હોય, શી આપેલું હોય કે ઈટ આપેલું હોય ત્યારે વિલ નો યુઝ કરવાનો છે. કોમનલી તમે વિલ નો યુઝ કોઈ પણ કર્તા સાથે કરી શકો છો. આઈ અને વી સાથે પણ તમે વિલ મૂકી શકો છો, પણ શેલ નો યુઝ કોમનલી તમે શી સાથે, ઈટ સાથે કે યુ સાથે કરી શકતા નથી. જવું એટલે ગો. આઈ શેલ ગો ટુ રાજકોટ ટુમોરો. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ, તે ક્રિકેટ રમશે. તો કરતા છે તે, એટલે હી, હી કરતા છે તમારે સહાયકારક ક્રિયાપદ વિલ મૂકશો. ક્રિયા થાય છે રમશે, રમવાની ક્રિયા થાય છે રમવું એટલે પ્લે, એન્ડ કર્મ છે ક્રિકેટ. હી વિલ પ્લે ક્રિકેટ. બે સેન્ટેન્સ આપણે ખ્યાલ આવી ગયો કે શેલનો યુઝ ક્યારે કરવો, વિલનો યુઝ ક્યારે કરવો. હજુ કહું છું, કોમનલી વિલનો યુઝ તમે કોઈ પણ કરતા સાથે કરી શકો છો. આના પ્રશ્નાર્થ પ્રકાર કરવો બી ઇઝી છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના વિશે સમજશું. હવે બીજી વાત એ છે કે શેલ વિલના બદલે બીજી એવી અમુક બાબતો છે જે ફ્યુચર ટેન્સ શો કરે છે, ભવિષ્યકાળ દર્શાવે છે. આવી વાક્યરચના તમે જ્યારે યુનિટ શીખશો, આવી વાક્યરચના અમુક આપી દેશે તો આપણે ખ્યાલ આવશે કે ભાઈ આવી વાક્યરચના હોય, આવા શબ્દો હોય એ પણ ભવિષ્યકાળ દર્શાવે છે. તો શેલ અને વિલના બદલે તમે લખી શકો છો ટુ બી ગોઈંગ. ટુ બી મીન્સ આપણે શીખી રહ્યા છીએ, ટુ બી એટલે શું? ટુ બી ના રૂપ એ મીન્સ આર એન્ડ વોઝ વેર, એન્ડ ટુ બી ગોઈંગ. અને સેકન્ડ છે ટુ બી ટુ. ટુ બી નો રૂપ play
ক্রিকেট। তো তুমি যে আমি বাক্যটা ঝো টুবি নো রূপ টুবি টু আপনি রূপে যে টুবি গোয়িং টু আপনি রূপে তো আ বর্তমান কাল নাকি আপন ভবিষ্য সূচনে છે গুজরাতিનો মিনিং થોડો અલગ થઈ જાય છે આપણે જનરલ લેવલ બોલતા હોઈએ છીએ કે હું આવતી કાલે રાજકોટ જવાનો છું તે ક્રિકેટ રમવાનો છે તો આનો મિનિંગ એવો થાય છે આવી જે વાક્ય અંદર તમે જોવો તો એ બી ભવિષ્ય કાળ દર્શાવે છે વર્તમાન કાળ દર્શાવતા નથી આગળ આપણે જોઈએ સાઇન ઓફ સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદા ભવિષ્યની નિશાનીઓ કઈ કઈ છે એમાં મેઇનલી છે ટુમોરો આવતી કાલે પછી નેક્સ્ટ નામનો કોઈ પણ વર્ડ્સ હોય નેક્સ્ટ મંથ હોય નેક્સ્ટ વીક હોય કે નેક્સ્ટ યર હોય કે નેક્સ્ટ મંડે હોય ધેન ટુનાઇટ છે ઇન ધ ફ્યુચર છે ઇફ અનલેસ છે એ બી નિશાની જો વર્તમાન કાળનો રૂપ હોય તો બીજું વાક્ય ભવિષ્યકાળમાં બનાવવામાં આવે છે અથવા ભવિષ્યનો કોઈ પણ સમય આપેલો હોય 2021 2022 જો આવું આપેલું હોય તો આ બધી સાઇન એવી છે જે ફ્યુચર ટેન્સ શો કરે છે મુખ્યત્વે આપણે સાદા ભવિષ્યકાળમાં આટલું જ યાદ રાખવાનું છે કે સાદા ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ સેલ અને વિલ આવે છે અને શેલ વિલ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે ધેટ્સ ઓલ આટલું યાદ રાખશો તો તમને સાદો ભવિષ્યકાળ સમજવામાં બહુ સરળતા રહેશે આગળ આપણે પછીના લેક્ચરમાં તો આગળ આપણે જોઈએ કે સાદા ભવિષ્યકાળના પ્રશ્નાર્થ નિકાલમાં શું કરવાનું છે Thank you very much.